નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર આઠ ચતુષ્કોણ પ્રકરણની શરૂઆત કરીએ છીએ આજે પહેલા ભાગમાં આપણે ચતુષ્કોણ વિશે થોડીક માહિતી મેળવીએ અને તેના પ્રકાર વિશે જાણીએ ચતુષ્કોણ કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તો ચતુષ્કોણ ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ યાદ રાખજો ચાર બિંદુઓ લઈએ એક જ સમતલમાં આવેલા તેના પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ એટલે કે ચારમાંથી ત્રણ એક સીધી રેખામાં ન હોય બરાબર બબ્બેની જોડમાં સીધી રેખામાં હશે તો ચાલશે પરંતુ ત્રણ બિંદુઓ એક સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી આકૃતિને ચતુષ્ટકોણ કહેવામાં આવે છે બરાબર એટલે કે સિમ્પલ છે ચાર રેખાખંડ અને ચાર ખૂણા બનાવતી આકૃતિને આપણે ચતુષ્ટકોણ કહીએ છીએ ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળાનો ગુણધર્મ ચતુષ્કોણના ચાર ખૂણા છે તેના સરવાળાનો જો ગુણધર્મ જોઈએ તો ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ અંશ થાય છે આ વિધાન આપણે ખાસ યાદ રાખીશું બાળકો તે જ રીતે આગળ ચતુષ્કોણના પ્રકાર સમજીએ ચતુષ્કોણના આ પ્રકારમાં આપણે મુખ્યત્વે છ પ્રકાર સમજવાના છે સમલમ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યારબાદ સમ બાજુ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ અને પતંગ આકાર ચતુષ્કોણ બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો તેમાંથી પહેલો જ ભાગ સમજીએ સમલંબ ચતુષ્કોણ તો જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની એક જોડ સમાંતર હોય બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું ચતુષ્કોણ એટલે કે ચાર બાજુઓ ધરાવતો છે તેમાં સામસામેની કોઈ પણ એક જોડ ફક્ત એક જોડ સમાંતર હોય તેને આપણે સમલમ ચતુષ્કોણ કહે છે યાદ રાખવાનું આ ધોરણ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યારબાદ સમાંતર બાજુ સામ સામેની બાજુની બંને જોડ સમાંતર હોય સમાંતર ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તેને આપણે સમાંતર બાજુ ચતુષ્ટકોણ કહીએ છીએ બરાબર જો આપણે કોઈ ચતુષ્કોણ આપણે આપણી રીતે દર્શાવીએ તો આ રીતના જે ચતુષ્કોણ બને છે તેમાં સામસામે જે જોડ છે એકબીજાને કેવી રહી છે સમાંતર અને તેમના મૂલ્ય પણ સામસામેના સામે જોડના મૂલ્ય પણ કેવા છે સમાન આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો તે જ રીતે આગળ સમ બાજુ ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય

ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય એક ખૂણો કાટખૂણો હોય શું થયો જો આપણે એક ખૂણો કાટખૂ લઈએ તો તેની સામે વાળો પણ કાટખૂણો તેની બાજુવાળો પણ કાટખૂણો થશે ને તેની ક્રોસમાં જે તે પણ કાટખૂણો કારણ કે સમાંતર બાજુમાં સામસામેના ખૂણાઓ સરખા અને પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે આ તમામ સિદ્ધાંતો આપણે ધોરણ આઠમાં શીખી ચૂક્યા છીએ જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય એટલે કે બધા જ ખૂણા કાટખૂણા હોય તેને લંબ ચોરસ કહેવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તે જ રીતે આગળ ચોથો ભાગ ચોરસ સોરી પાંચમો ભાગ ચોરસ જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના યાદ રાખવાનું સમાંતર બાજુ કીધું છે કે સામ સામેની બાજુ સમાંતર છે આવા ચતુષ્કોણ ના બધા જ ખૂણા કાટખૂણા એટલે કે ચાર ચાર ખૂણા કાટખૂણા અને બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે બધી બાજુઓ પણ ને તમામ ખૂણા પણ સરખા એટલે કે તમામ ખૂણા તો આવા નેવુષ્કોણને આપણે ચોરસ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ પતંગ આકાર ચતુષ્કોણ જે વિશિષ્ટ પ્રકારનું ચતુષ્કોણ છે આના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી ધોરણ આઠમાં મેળવી ચુક્યા હતા જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓ બરાબર વિદ્યાર્થી મિત્રો જો પાસ પાસે બાજુની વાત કરીએ તો કઈ રીતે જો વિદ્યાર્થી મિત્રો માનો ગાયક કોઈ ચતુષ્ટ કોણ છે તેમાં આ બાજુ અને તેની પાસેની એટલે કે તે આ બાજુની પાસેની આ બાજુ પણ થશે અને આ બાજુ પણ થશે તો આ બંને પાસ પાસેની સરખી છે અને માની લઈએ કે આ બંને પણ કેવી છે સરખી તો જે ચતુષ્ટકોણમાં પાસપાસેની પાસેની બાજુઓની બંને જોડ એટલે કે પાસપાસેની બંને જોડ સમાન હોય તેને પતંગ આગળ કહેવામાં આવે છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આવા ચતુષ્કોણ આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ બાળકો આજના આ ભાગ માટે આપણે એટલું જ રાખીએ આગળ આપણે વધારે માહિતી મેળવશું તો મળી આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ